विद्यानगर प्राथमिक शाला धोरण सीनियर के जी विषय भाषा लेखन केम छो बाड़क मजा मैने गुड मॉर्निंग। आज आप भाषा लेखन शीखवा तो चलो एम जो शू शीखवा आप तो चलो मैं तमने बाराक्षरी क का की कू अने बीजो कू एटले के कने दीर्घ कू आवाड़ो कप्पो मैं शीखवाड़ी दीदो तो हवे एमां पूरता अक्षरो आपणे आजे शीखवाना छे। तो बाळको तमे पण घरे बाळकसे मैं तमने लेसनमां होमवर्कमां आपी छे अने तमारे ए लखीने तैयार करवानी छे। जो तमने करशो तो तमने वाचता आवड़ी जशे। तो चलो आपणे हवे जे जोईए शुं भणवानुं छे पूरतो अक्षर लखो एटले के कने दीर्घ कूवाळो कप्पो छे ने मैं शीखवाड्यो ने हवे तमारे शुं करवानुं छे आमां जे अक्षर नथी એ હવે આમાં તમારે લખવાનો છે જે અહીંયા બોક્સ ખાલી આપ્યા છે ને એ બોક્સમાં બરોબર બાળકો। તો ચલો આપણે શીખીએ તો પહેલાં બોલવાનું છે કને દીર્ઘ કુ તો પછી શું આવશે કને દીર્ઘ ખુ આ રીતે બોલીને લખવાનું છે પછી ખુ કને દીર્ઘ કુ પછી ગને દીર્ઘ ગુ તો ગને દીર્ઘ ગુ તો છે તો હવે શું આવશે બીજો ગ એટલે કે ગને દીર્ઘ ગુ તો અહીંયા લખો ગને દીર્ઘ ગુ હવે શું છે આગળ ગને દીર્ઘ ગુ પૈસો આવે ચને દીર્ઘ ચુ તો ચને દીર્ઘ ચુ તો છે તો હવે આગળ લખો ચને દીર્ઘ ચુ પૈસો આવશે છને દીર્ઘ છુ તો અહીંયા લખો છને દીર્ઘ છુ તો છને દીર્ઘ છુ પૈસો આવશે જને દીર્ઘ જુ તો જને દીર્ઘ જુ તો છે હવે આગળ લખીએ શું આવશે જને દીર્ઘ જુ તો અહીંયા લખો જને દીર્ઘ જુ થઈ ગયું હવે બીજે લાઇનમાં લખીએ જને દીર્ઘ જુ પૈસો આવશે ટને દીર્ઘ ટુ તો અહીંયા લખો ટને દીર્ઘ ટુ હવે ટને દીર્ઘ ટુ પૈસો આવશે ટને દીર્ઘ ઠુ એ તો લખેલું છે હવે આપણે આગળ જોઈએ કે ઠને દીર્ઘ ઠુ પૈસો આવશે ડને દીર્ઘ ડુ તો અહીંયા લખવાનું ડને દીર્ઘ ડુ હવે ડને દીર્ઘ ડુ પૈસો આવશે ડને દીર્ઘ ડુ તો ડને દીર્ઘ ડુ તો લખેલું છે બરાબર બાળકો હવે આગળ જોઈએ ડને દીર્ઘ ડુ પૈસો આવશે અણને દીર્ઘ અણુ થઈ ગયું બાળકો હવે આગળ જોઈએ અણને દીર્ઘ ડુ અણુ પૈસો આવશે તને દીર્ઘ તું તો તને દીર્ઘ તું લખેલો છે તો હવે આગળ જોઈએ તને દીર્ઘ તું પૈસો આવશે તને દીર્ઘ થું અહીંયા લખીએ તને દીર્ઘ થું હવે તને દીર્ઘ થું પૈસો આવશે દને દીર્ઘ દુ તો દને દીર્ઘ દુ તો અહીંયા લખેલો છે હવે આગળ જોઈએ દને દીર્ઘ દુ પૈસો આવશે દને દીર્ઘ દુ તો દને દીર્ઘ દુ લખેલો છે હવે આગળ જોઈએ ધને દીર્ઘ દુ પૈસો આવશે નને દીર્ઘ નુ હવે નને દીર્ઘ નું પૈસો આવશે પને દીર્ઘ પુ તો પને દીર્ઘ પુ લખેલો છે હવે પને દીર્ઘ પુ પૈસો આવશે પને દીર્ઘ પુ તો પને દીર્ઘ પુ પૈસો આવશે બને દીર્ઘ બુ તો બને દીર્ઘ બુ તો લખેલો છે તો હવે શું આવશે બને દીર્ઘ ભુ પૈસો આવશે બને દીર્ઘ ભુ હવે બને દીર્ઘ ભુ પૈસો આવશે મને દીર્ઘ મુ તો મને દીર્ઘ મુ લખેલો છે હવે આગળ જોઈએ મને દીર્ઘ મુ પૈસો આવશે મને યને દીર્ઘ યુ તો યને દીર્ઘ યુ લખ્યું હવે આગળ જોઈએ યને દીર્ઘ યુ પૈસો આવશે રને દીર્ઘ રુ તો રને દીર્ઘ રૂ પૈસો આવશે લને દીર્ઘ લુ તે તો લખેલો છે હવે આગળ જોઈએ લ પછી વને દીર્ઘ ગુ શું આવશે વને દીર્ઘ ગુ તો અહીંયા લખીએ વને દીર્ઘ ઉ હવે આગળ શું આવશે શને દીર્ઘ સુ તે તો લખેલો છે હવે આગળ જોઈએ બીજું શને દીર્ઘ સુ આ સ પૈસો આવશે બીજો સ તો શને દીર્ઘ સુ લખો હવે શને દીર્ઘ સુ પૈસો આવશે બીજો સ તો શને દીર્ઘ સુ થઈ ગયું બાળકો હવે શને દીર્ઘ સુ પૈસો આવશે અને દીર્ઘ હું થઈ ગયું હવે અને દીર્ઘ હું પૈસો આવશે અડાના દીર્ઘ
અડ હોય તો લખેલું છે તો થઈ ગયું આ રીતે ક થી અડ સુધી આ રીતે બોલી બોલીને તમારે લખવાનું છે બરાબર બાળકો કક્કો હવે એક ભાગમાં લખાઈ ગયો હોય બીજા ભાગમાં લખાઈએ હવે આમાં તમારે બોલી બોલીને ના લખવું હોય તો આમાંથી જોઈ જોઈને તમે અહીંયા લખી શકો છો તો જુઓ પહેલો અક્ષર કયો છે ક ને દીર્ઘ કુ તો અહીંયા તમારે લખવાનું ક ને દીર્ઘ કુ હવે શું છે કને દીર્ઘ કુ ભાઈ કને દીર્ઘ કુ તો તમારે અહીંયા શું લખવાનું બીજો અક્ષર કને દીર્ઘ કુ હવે આગળ કને દીર્ઘ કુ ભાઈ શું આવશે ગને દીર્ઘ ગુ તે તો લખેલો જ છે હવે આગળ જોઈએ ગને દીર્ઘ ગુ ભાઈ શું આવશે ગને દીર્ઘ ગુ એ પણ લખેલો જ છે હવે ગને દીર્ઘ ગુ ભાઈ શું આવશે ચને દીર્ઘ ચુ હવે ગને દીર્ઘ ગુ ભાઈ શું આવશે ચને દીર્ઘ ચુ ચને દીર્ઘ ચુ થઈ ગયું હવે ચને દીર્ઘ ચુ ભાઈ શું આવશે ચને દીર્ઘ ચુ તે તો અહીંયા લખેલું છે હવે આગળ જોઈએ ચને દીર્ઘ ચુ ભાઈ શું આવશે જને દીર્ઘ જુ તો અહીંયા લખો જને દીર્ઘ જુ હવે જને દીર્ઘ જુ ભાઈ શું આવશે તો અહીંયા લો જુઓ લખેલું છે બીજો જ જને દીર્ઘ જુ શું લખેલું છે જને દીર્ઘ જુ હવે એક લાઈન થઈ ગઈ હવે બીજી લાઈનમાં જોઈએ આપણે તો ટને દીર્ઘ ટુ પછી શું છે ટને દીર્ઘ ટુ તો ટને દીર્ઘ ટુ પૈસો આવશે ટને દીર્ઘ ઠુ હવે ટને દીર્ઘ ઠુ પૈસો આવશે ડને દીર્ઘ ડુ એ તો લખેલું જ છે બરાબર બાળકો હવે આગળ જોઈએ ડને દીર્ઘ ડુ પૈ શું છે ડને દીર્ઘ ડુ તો થઈ ગયું બાળકો હવે ડને દીર્ઘ ડુ પૈસો આવશે અણને દીર્ઘ અણું તે તો લખેલું જ છે એટલે હવે આગળ જોઈએ અણને દીર્ઘ અણું પૈ શું છે તને દીર્ઘ તું તો અહીંયા લખો તને દીર્ઘ તું થઈ ગયું બાળકો હવે આગળ જોઈએ તને દીર્ઘ તું પૈ શું છે તને દીર્ઘ થું તો અહીંયા શું લખવાનું તને દીર્ઘ થું તો તને દીર્ઘ થું પૈ શું આવશે ધને દીર્ઘ દુ તો અહીંયા ધને દીર્ઘ દુ લખેલું છે તો બે લાઈન થઈ ગઈ હવે ત્રીજી લાઈનમાં જોઈએ આપણે તો અહીંયા ધને દીર્ઘ દુ હતું ને પછી શું આવશે ધને દીર્ઘ દુ તો અહીંયા લખો ધને દીર્ઘ દુ હવે ધને દીર્ઘ દુ પૈ શું છે નને દીર્ઘ નુ થઈ ગયું હવે નને દીર્ઘ નું પૈસો આવશે પને દીર્ઘ પુ પછી પને દીર્ઘ ફુ પૈસો આવશે પને દીર્ઘ ફુ તે તો પને દીર્ઘ ફુ તો લખેલું છે હવે આગળ જોઈએ શું આવશે બને દીર્ઘ ભુ તો અહીંયા લખો બને દીર્ઘ ભુ હવે બને દીર્ઘ ભુ પછી શું આવશે બને દીર્ઘ ભુ બને દીર્ઘ ભુ પૈસો આવશે મને દીર્ઘ મુ તો અહીંયા લખેલું જ છે એટલે હવે આગળ જોઈએ આપણે મને દીર્ઘ મુ પૈ શું છે યને દીર્ઘ યુ તો અહીંયા લખો યને દીર્ઘ યુ તો થઈ ગયું બાળકો ત્રીજી લાઈન હવે ચોથી લાઈનમાં જોઈએ યને દીર્ઘ યુ પૈ શું હતું રને દીર્ઘ રુ તો અહીંયા લખો ચલો રને દીર્ઘ રુ પછી શું છે રને દીર્ઘ રુ પછી લને દીર્ઘ લુ હવે લને દીર્ઘ લુ પૈ શું છે વને દીર્ઘ વુ તે તો લખેલું છે આગળ જોઈએ વને દીર્ઘ વુ પૈ શું છે સને દીર્ઘ સુ તો અહીંયા શું લખવાનું સને દીર્ઘ સુ સને દીર્ઘ સુ પૈ શું છે બીજો સને દીર્ઘ સુ તે તો લખેલો છે હવે આગળ જોઈએ સને દીર્ઘ સુ પૈ શું છે બીજો સને દીર્ઘ સુ તો લખાઈ ગયું ચલો હવે આગળ જોઈએ સને દીર્ઘ સુ પૈ શું છે હને દીર્ઘ હુ તો અહીંયા હને દીર્ઘ હું તો લખેલો છે એટલે આગળ જોઈએ હને દીર્ઘ હું પૈસો આવશે અડને દીર્ઘ અડવું તો અહીંયા લખો અડને દીર્ઘ અડવું તો બાળકો તમને ટીચરે ખૂબ તો અક્ષર ઘરકામમાં કરાયો છે એવી રીતે હવે ઘરકામમાં તમારે કરવાનું છે જો મેં આગળ તમને અહીંયા લખાયું હતું કૂકુવાળું એટલે હવે અહીંયા પણ એક લાઈન શીખવાડી દઉં છું તો ચલો ના આવડે તો આમાંથી જોઈ જોઈને પણ તમે આખો કક્કો અહીંયા લખી શકો છો બરાબર બાળકો જોઈને તો ચલો એક લાઈન શીખવાડી દઉં તો પહેલો અક્ષર શું છે કને દીર્ઘ કુ તો અહીંયા લખો કને દીર્ઘ કુ પછી બીજો અક્ષર શું છે કને દીર્ઘ કુ એ લખેલો છે એટલે આપણે નહીં લખવાનો હવે આગળ શું છે ગને દીર્ઘ ગુ તો અહીંયા શું આવશે ગને દીર્ઘ ગુ હવે આગળ શું આવશે ગને દીર્ઘ ગુ પછી બીજો ગને દીર્ઘ ગુ તે લખેલો છે
हवे आगळ जोईए चने दीर्घव चु, तो तमारे अहीं शुं लखवानुं चने दीर्घव चु। हवे आगळ बीजो कयो अक्षर छे चने दीर्घव चु, भाई चने दीर्घव चु ए लखेलो छे एटले आपणे लखवानो नथी। पछी चने दीर्घव चु भाई शुं छे, जने दीर्घव जु, ભાઈ જને દીર્ઘવ જુ કઈ શું છે, જને દીર્ઘવ જુ એ લખેલો છે બરાબર। તો આ રીતે બાળકો તમારે આખો કક્કો લખવાનો છે। હવે આગળ જોઈએ ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો। શું છે બાળકો, ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો। તો હવે જો બાળકો અહીંયા ચિત્રો આપેલા છે અને આ ચિત્રોના નામ નીચે તમારે ઓપ્શનમાં અહીંયા આપેલા છે, તો તમારે ચિત્ર ઓળખવાનું છે અને ઓળખીને એનું નામ અહીંયાથી ગોતીને લખવાનું છે। ગોતવાનું નથી બાળકો, જેમ કે આ પહેલું ચિત્ર છે તેનું પહેલું નામ આ રહ્યું, આ બીજું ચિત્ર છે તેનું નામ આ રહ્યું બીજા નંબરમાં, આ ત્રીજું ચિત્ર તેનું ત્રીજા નંબરમાં। તો આ રીતે તમારે હું લખાવું છું, શીખવાડું છું, તો પણ સમજાવ્યું તમે આ રીતે લખી લેજો બરાબર બાળકો। તો ચલો ચિત્ર ઓળખીએ, કે આ ચિત્રમાં પહેલું શું છે બાળકો, બૂટ, પગમાં પહેરવાના બૂટ છે નાના બાળકોના બરાબર, તો આને બૂટ કહેવાય, શું કહેવાય, બૂટ। તો જો એનું નામ અહીં આપેલું છે બૂટ લખેલું છે ને બાળકો, તો ચલો આમાંથી જોઈ જઈને લખીએ બૂટ। તો અહીંયા લખો ચલો બૂટ થઈ ગયું। હવે આગળ જોઈએ બીજું ચિત્ર શાનું છે, આને શું કહેવાય, પેલી સોપારી કાપવાની હોય છે ને એનું સાધનનું નામ શું કહેવાય, સૂડી, આને શું કહેવાય, સૂડી। તો જો એનું નામ અહીંયા લખેલું છે સૂડી છે ને સૂડી, તો લખો અહીંયા જોઈ જઈને સૂડી થઈ ગયું બાળકો। હવે આગળ બીજું ચિત્ર જોઈએ, આને તો બધા ઓળખતા જ હશો કે આમને શું કહેવાય, સુરત દાદા, સુરત દાદા જોયા છે ને તમે આકાશમાં બપોરે તો ખાસ દેખાય એટલે એમને સૂરજ કહેવાય। તો અહીંયા જુઓ લખેલું છે એમનું નામ સુરજ, તો ચલો અહીંયા લખીએ સુરજ, સુરજ થઈ ગયું બાળકો। હવે આગળ જોઈએ આગળ ચિત્ર શાનું છે બાળકો, કચરો ભરવા માટેની આ શું કહેવાય, સુપડી, એ દરેકના ઘરે છે ને, અને મેં જોઈ છે ને તો તમારા દરેકના ઘરે હશે એ મને ખબર છે, કે કે મમ્મી ઘરમાં સાફ સફાઈ કરે એટલે સુપડી હોય કચરો ભરવા માટે બરાબર, આને શું કહેવાય, સુપડી। તો એનું નામ પણ અહીંયા લખેલું છે જુઓ, સુપડી, સુપડી, તો અહીંયાથી જોઈ જોઈને અહીંયા લખો તમે સુપડી, સુપડી થઈ ગયું બાળકો। આ રીતે તમારે લખવાનું સુપડી, સુપડી। હવે આગળ ચિત્ર જોઈએ, આ ચિત્ર શાનું છે, કુકર, આ પણ બધાના ઘરમાં હશે કે મમ્મી દાળ બનાવે છે તો એ કુકરમાં બગાડે બનાવે છે ને સીટી વાગે, તો આને કુકર કહેવાય, એ પણ બધાના ઘરે હશે ને બાળકો। તો અહીંયા જો લખ્યું છે કુકર, તો આમાંથી જોઈ છે ને તમારે અહીંયા લખવાનું કુકર થઈ ગયું બાળકો। હવે આગળ જોઈએ આને શું કહેવાય, આ કયું ચિત્ર છે, ખુરપી, આને શું કહેવાય, ખુરપી, તો અહીંયાનું નામ આપેલું છે ખુરપી, આ પેલા શાક દાળમાં કે ખલાવવા માટે હોય છે નહીં, પેલો નોનસ્ટિકના વાસણમાં એને ખુરપી કહેવાય, તો અહીં લખેલું છે ખુરપી, તો લખો ખુરપી, ખુરપી થઈ ગયું બાળકો, મંદિર ગઈ છે ખુરપી। હવે આગળ જોઈએ ચિત્ર શાનું છે, ફૂલ, ભગવાનને ચડાવે છે ને એને ફૂલ કહેવાય છે, તો અહીંયા લખ જો ફૂલ આપેલું હશે ફૂલ, તો અહીંયા લખો ફૂલ। હવે આગળ જોઈએ આ શાનું ચિત્ર છે બાળકો, ધૂપનું, પણ મંદિરમાં દીવાબત્તી કર્યા પછી ધૂપ કરીએ છીએ ને ભગવાનની પૂજા કર્યા પછી, આને ધૂપ કહેવાય, શું કહેવાય, તો એનું નામ પણ અહીં આપેલું હશે ધૂપ, જો આ રહ્યું છે ને, તો લખો ધૂપ થઈ ગયું બાળકો। હવે આ રીતે તમારે બધા શબ્દો ચિત્ર ઓળખીને આમાંથી નામ ગોતીને લખવાના છે। હવે તમને આ બાકીના શબ્દો અને ચિત્રો જે છે એ પણ અહીંયાથી જોઈ જોઈને આગળ લખવાના છે। તો ચલો હવે શું ધૂપ કયું હતું, આપણે ધૂપ જોયું હતું ને, હવે આગળ આનું ચિત્ર શું છે, મૂળ, આ
आ झाड़नू मूळ छे तो एनु नाम पण जो अहीं आपेलू छे मूळ। तो जो अहीं लखन तमारे वर्ककाम मैं करावी दीधुं छे। हवे तमने घरकाम में खाली आ एक लाइन शीखवाड़ू छूं, बाकीनुं तमे आमांथी जोईने लखी नाखजो। बराबर बाळको, हवे आगळ सानुं चित्र छे आ પીપુડી। નાના છોકરાઓ પીપુડી રમે છે ને, તો પીપુડી તો અહીંયા જો એનું નામ હશે પીપુડી છે ને, તો અહીંયા લખો પીપુડી થઈ ગયું। હવે આગળ જોઈએ, આશાનું ચિત્ર છે ખેડૂતનું, મજૂરનું। શું કહેવાય અને મજૂર કહેવાય, કામ કરે મહેનત કરે ને એને શું કહેવાય, મજૂર। તો એનું નામ પણ જો અહીં લખેલું છે મજૂર, તો અહીંયા લખો મ જૂર થઈ ગયું। હવે આગળ આ ચિત્ર સામું છે બલૂન, આકાશમાં ઉડે છે ને આમાં બેસી, તેને બલૂન કહેવાય, તો લખો બલૂન બલૂન, તો થઈ ગયું બાળકો। આ રીતે તમને ઘરકામમાં ટીચરે અહીંયા શબ્દો જોઈ જઈને લખાય, તમે બાકીના શબ્દો આમાંથી જોઈ જઈને પૂરા કરજો બાળકો। તમારે હવે પાના નંબર 58, પાના નંબર 59 તમારે ચોપડીમાં પૂરું કરવાનું છે બંને, અને નીચે ઘરકામમાં પણ પૂરું કરવાનું છે, અને લેસનમાં આમાંથી જોઈ જોઈને તમારે નોટમાં એકવાર લખવાનું છે કને દીર્ઘ કુ વાળો કોકો। બરાબર, જો કને દીર્ઘ કુ ના આવડે ને તો કુ કુ ગુ ગુ ચુ છુ જુ જુ ટુ ઠુ ડુ ડુ અણુ તુ થુ ધુ ધુ નુ કુ કુ ગુ ગુ નુ યુ રુ લુ ઉ સુ 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 ઉ અળુ। આ રીતે તમે બોલીને પણ લખી શકો છો બરાબર બાળકો। તો ઘરકામમાં એકવાર આ બંને નોટમાં જોઈને અને ચોપડીમાં પૂરું કરીને લખજો।